नमस्कार, हूँ सुस्मित, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। ગુજરાતમાં વરસાદની સ્થિતિને લઈને મુખ્યમંત્રીએ તાગ મેળવ્યો છે। પાંચ જિલ્લાની સ્થિતિનો મુખ્યમંત્રીએ તાગ મેળવ્યો છે, તો રેડ એલર્ટ કરાયેલા જિલ્લાઓનો તાગ મેળવ્યો છે મુખ્યમંત્રીએ। સીએમ ડેશબોર્ડના માધ્યમથી તાગ મેળવ્યો છે। જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડની માહિતી મેળવી છે, તો પાંચ જિલ્લાના કલેક્ટરો સાથે પણ વાતચીત કરી છે મુખ્યમંત્રી। તો મુખ્યમંત્રી સતત અસરગ્રસ્ત વિસ્તારો સતત સંપર્કમાં છે, કલેક્ટર સાથે સંપર્કમાં છે, સાથે જ તમામ માર્ગદર્શન પણ આપી રહ્યા છે। तो आगामी समय में अति भारे वरसाद ने लईने आगाही करवामां आवी छे, जेने लईने मुख्यमंत्री सतत संपर्क करी रह्या छे, प्रभावित विस्तार में मार्गदर्शन पूरू पाड़ी रह्या छे, साथे ज तंत्र ने गाइड करी रह्या छे कि कामगीरी केवी रीते करी शकाय जेथी ओछामां ओछी लोकोने तकलीफ पड़े। तो गीर पंथकना लोको थई जाओ सावधान, उजत बे डेमना सात दरवाजा खोलवामां आव्या छे, सात दरवाजा त्रण त्रण फूट खोलाया छे। तो गीर पंथकमां जशे डेममांथी छोड़ायेलू पाणी आंबाजळ, द्राफड सहितना जळाशयो ओवरफ्लो थशे, तो ઉપરવાસમાં भारे वरसादने कारणे नवा नीरनी आवक थई छे। नीचाणवाळा गामोने एलर्ट कराया छे। तो उजत बे डेमना सात दरवाजा खोलाता नीचाणवाळा विस्तारोने एलर्ट करवामां आव्या छे। જૂનાગઢ જિલ્લાનો સૌથી મોટો ડેમ કહી શકાય, સિંચાઈનો ડેમ છે, તે ઓઝત બે માં પાણી આવતા આ ડેમના સાત દરવાજા ખોલવામાં આવ્યા છે। હાલ આ ઓઝત નદી છે તે બે કાંઠે વહી રહી છે। હું આપને જે દ્રશ્યો બતાડવા જઈ રહ્યો છું તે ઓઝત બે ડેમ સિંચાઈના છે, જેના છે સાત દરવાજા તે ખોલવામાં આવી રહ્યા છે, અને માનવામાં આવે છે કે હજુ પણ પાણીની આવક શરૂ છે, તેને લઈ આવતારા સમયની અંદર વધુ દરવાજા ખોલવા પડે તેવી પણ સ્થિતિ સર્જાઈ છે। હાલ જે ઓઝત નદી છે તે બે કાંઠે જઈ રહી છે, અને જે આપણે હું જે દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું, જે રમણીય દ્રશ્યો બતાવવા જઈ રહ્યું છું, જે ઓઝત નદી છે તે બે કાંઠે જઈ રહી છે, અને જે ઓઝત ડેમ છે, ઓઝત ડેમના સાત દરવાજા ખોલવામાં આવતા જે પાણીના મસમોટા લોટ છે તે ઉછળી રહ્યા છે, અને લોકોમાં અને ખેડૂતોમાં છે એક પ્રકારનો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। હાલ ઓઝત નદી બે કાંઠે જતા લોકોમાં અને ખેડૂતોમાં જે વાવણી કરી છે તેના ઉપર આ જે પાણી છે તે કાચા સોના સમાન સાબિત થશે। અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। જૂનાગઢના ગીર પંથકમાં ન્યૂઝ 18